पोहा એટલે બ્રેકફાસ્ટ માટેનું સ્ટેપલ ફૂડ. યસ, એ બટાકા પોહા હોય, કાંદા પોહા હોય, મસાલા પોહા હોય કે ઇન્દોરી પોહા હોય. તો ચાલો આજે આપણે લારી વાળા જે રીતે બનાવે છે ઇન્દોરી પોહા એ કેવી રીતે બને છે એ જોઈએ. સૌથી પહેલા એક બોલમાં 2 કપ જેટલા પોહા લઈશું. પોહાને 2-3 વખત પાણી બદલી અને વોશ કરી લઈશું. આ રીતે ત્યાર પછી પાણી નીતરે એ રીતે એને ચાણીમાં લઈ લઈશું જેથી પાણી નીતરી જાય અને પોહા સરસ પલળી અને છૂટા તૈયાર થઈ જાય. એની અંદર 1 ચમચી જેટલી હળદર, 2 ચમચી જેટલી શુગર ઓપ્શનલ છે પણ એડ કરી શકો છો તમે, અને આ રીતે મિક્સ કરી લઈશું હળદર અને શુગર. વઘારમાં હળદર નાખો અને આ રીતે કાચી હળદર નાખો, બંનેનો કલર ડિફરન્ટ જ હોય. હવે પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે 1 ચમચી જેટલી રાઈ, જીરું, લીમડાના પાન, 5 ચમચી હિંગ ઉમેરી વઘાર કરીશું. વઘાર થાય એટલે લગભગ 2 ટેબલસ્પૂન જેટલા સિંગદાણા, 2-3 નંગ જેટલા લીલા મરચાં કાપેલા ઉમેરી અને એને આ રીતે સાંતળી લઈશું. સિંગદાણાની છાલ ફાટે ત્યાં સુધી એને સ્ટર ફ્રાય કરવાની છે. લગભગ 1 મિનિટમાં થઈ જશે. થોડી વરિયાળી, 1 નાનો કાંદો સમારીને લેવાનો છે, એ એડ કરીશું. શેકાવા દઈશું, હલાવતા રહીશું વચ્ચે વચ્ચે. લગભગ 2-3 મિનિટ માટે કાંદાને સાંતળીશું. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, થોડી હળદર. તેલમાં હળદર ઉમેરવાથી એનો સરસ કલર આવે છે. બે ટેબલસ્પૂન જેટલી કોથમીર સમારેલી, યસ, એને પણ વઘારમાં જ ઉમેરવાની છે જેથી સુગંધ પણ આવે અને ગ્રીન કલર પણ સરસ ગ્લેઝ વાળો આવશે. હવે હળદર વાળા જે પોહા રેડી છે એની અંદર ઉમેરીશું. સરસ રીતે મિક્સ કરી દઈએ. લગભગ 2 મિનિટ સુધી રહેવા દઈશું. આ રીતે એકદમ છૂટા સરસ મજાના પોહા તૈયાર થશે. હવે એને પ્લેટમાં સર્વ કરીએ. ઉપરથી સમારેલા કાંદા, પોહાનો સ્પેશિયલ જીરાવન મસાલો, 1/2 લીંબુ નીતારેલું, દાડમના દાણા અને રતલામની સેવ, એનાથી ગાર્નિશ કરીશું. થોડી કોથમીર લઈશું. તો રેડી છે સરસ મજાના ઇન્દોરી પોહા, જે ઇન્દોરમાં અને લારી ઉપર પણ મળે છે એવા સેમ રેડી થશે ઇન્દોરી પોહા. તો ચોક્કસ બનાવજો. હા, થેન્ક યુ.